આપણે આગળના વિડિયોમાં જોયું હતું કે સત્ય વિ સોક્રેટિસ એ જે એમની આચાર વિચાર હતા એ આચાર વિચારથી એથેન્સમાં જે શિથિલતા આવી ગઈ હતી યુદ્ધના લીધે જે શિથિલતા આવી ગઈ હતી લોકોની જે વિચારસરણી હતી એ વિચારસરણી જે બદલાઈ ગઈ હતી એને પરિવર્તન લાવવા માટેની કોશિશ કરે છે એમાં આપણે જોયું હતું કે એક વખત એમનો મિત્ર એકદમ દિલગીર હતો દુઃખી હતો ત્યારે સોક્રેટિસ એને પૂછ્યું કે એવું તો તારા પર કયું દુઃખ આવી પડ્યું છે ત્યારે એને મિત્રે કીધું કે મારા પર 14 નિરાધાર સ્ત્રીઓનું ભરણ પોષણની જવાબદારી આવી ગઈ છે એટલે હું લાંબા સમય સુધી એમનું ભરણ પોષણ કરી શકતો નથી ત્યારે સોક્રેટિસે તરત જ એને જવાબ આપ્યો કે બધી જ સ્ત્રીઓને તો સીવવાના ગૂંથવાના ભરવાના કામે વળગાડી દે ને ત્યારે એ સમયમાં એથેન્સના લોકો આવા કામ કરવામાં શરમ અનુભવતા હતા કેમ કે એ બધી સ્ત્રીઓ ઊંચા કુળની હતી એટલે કે ઊંચા કુળની સ્ત્રીઓ આવા નીચા કામ કરી શકે હવે આપણે આગળ જોઈશું સોક્રેટિસ એની મૂંઝવણ સમજી જઈ બોલ્યો ગભરાવવાનું એમાં કારણ નથી એ જ સારામાં સારો ઉપાય છે પોતાનું ભરણ પોષણ થઈ શકે એટલું તેઓ રડશે એટલું જ નહીં તેઓની શક્તિ અને સમયનો સદઉપયોગ થશે વળી બીજો લાભ એ થશે કે નવરા બેસવાને લીધે જે કુથલી ઈર્ષા અને નિરાશા ફેલાય છે તેમાંથી તેઓ બચી જશે પેલા મિત્ર સોક્રેટિસના કહેવા પ્રમાણે કર્યું અને એનું સારું પરિણામ આવ્યું અહીંયા એની મૂંઝવણ જો સમજી જે ફરીથી એ કહે છે કે એમાં ગભરાવાનું કશું નથી એ સારામાં સારો ઉપાય છે એ બધા પોતાનો સમય બધા સીવવાના ગૂંથવાના કે ભરવાની અંદર લઈ શકશે એટલે એમાંથી એ કમાણી કરી શકશે પોતાનું ભરણ પોષણ એ જાતે જ કરી શકશે એ એટલે સમય અને શક્તિ બંનેનો સદુપયોગ થઈ જશે વળી બીજો લાભ એ થશે કે જો નવરા બેસી રહેવાથી એકબીજાની કૂથલી ઈર્ષા ને નિરાશા છે એ નિરાશા બી એમનાથી દૂર થઈ જશે એટલે એમના આ વિચારથી એના પેલો મિત્ર ખુશ થઈ ગયો એથેન્સના રાજવહીવટમાં લોકોમાં પણ સોક્રેટિસ ભળતો હતો તેમની સાથે લોકોના ધર્મ રૂઢિ રીતિરિવાજ દેવદેવીઓની વિશેની માન્યતાઓ રાજકારણ વગેરે દુનિયાભરની વાતો કરતો અને ચર્ચામાં ઉતરતો તે સ્વતંત્ર અને ઊંડો વિચારક હતો પ્રામાણિકપણે વિચાર કરતા જે સારું લાગે તે જ એ માનતો અને કહેતો તથા આચરણમાં ઉતારતો છતાં નમ્રપણે તે હંમેશ કહેતો કે હું અજ્ઞાની છું અને જ્ઞાન મેળવવા મથું છું એટલે કે અહીંયા સોક્રેટિસ માત્ર સામાન્ય લોકો જોડે વાતો નહોતા કરતા જે કામ કરનાર લોકો જોડે વાતો નહોતા કરતા પણ એ રાજવહીવટમાં પણ એ સોક્રેટિસ ભળતો હતો એમની સાથે લોકોના ધર્મ રૂઢિ રીતિરિવાજ દેવદેવી વિશેની માન્યતાઓ રાજકારણ બધાના વિશે એ વાત કરતો હતો તે સ્વતંત્ર અને ઊંડો વિચારક હતો પ્રામાણિકપણે વિચાર કરતા જે સાચું લાગે એ જ માનતો અને કહેતો અને આચરણમાં ઉતારતો હતો એ છતાં એ કહેતો કે હું અજ્ઞાની છું અને જ્ઞાન મેળવવા મથું છું આથી ખાસ કરીને એથેન્સનો યુવક વર્ગ તેમના પર ખુશ રહેતો સોક્રેટિસના સ્વતંત્ર વિચાર તેઓના ઉપર ભારે અસર પડતી હતી આ જોઈ એથેન્સના રાજ્યકર્તાઓ અકળાવા લાગ્યા તેઓમાં એનેટસ નામનો એક આગેવાન હતો તેનો જુવાન છોકરો સોક્રેટિસને સાથે બેસતો ઉઠતો તે એનેટસને ગમતું ન હતું તેણે તથા બીજા કેટલાકે મળીને છેવટે સોક્રેટિસ ઉપર એવો આરોપ મૂક્યો કે તે જુવાનોને બહેકાવે છે નગર દેવતાને માનતો નથી અને તે રાજ્યના કાયદા મુજબ રાજદ્રોહ કરે છે આથી તેના પર જાહેરમાં કામ ચલાવવામાં આવી અને મોતની સજા થઈ એ વખતે સોક્રેટિસે અદાલતમાં પોતાને વિશે જે બયાન આપ્યું તે જગતના ઇતિહાસમાં અમર થઈ ગયું એટલે કે જે રાજ્ય વહીવટના લોકો સાથે ભળતો એ રાજ્ય વહીવટના લીધે એથેન્સમાં યુવક વર્ગ ઉપર તેનો ખાસ પ્રભાવ હતો એના લીધે જે રાજ્યકર્તા હતા એ રાજ્યકર્તા અકળાવા લાગ્યા કેમ કે એમની જે ઈચ્છાઓ હતી એ જે એથેન્સના લોકોની ઉપર પોતાના જે વિચારો નાખવા માંગતા હતા એ વિચારો એમના પર નખાતા ન હતા એના લીધે એ અકળાવા લાગ્યા એમાં એનેટસ નામનો જે આગેવાન હતો એનો જે જુવાન છોકરો એ સોક્રેટિસની સાથે બેસતો અને એ એનેટસને ગમતું ન હતું એના લીધે એના ઉપર જુવાનોને બહેકાવે છે અને નગર દેવતાને માનતો નથી એવા આરોપો મૂકીને જાહેરમાં કામ ચલાવવામાં આવ્યું અને મોતની સજા થઈ એ મોતની જ્યારે અદાલતમાં એના વિશે જે સોક્રેટિસે અદાલતમાં પોતાના વિશે જે બયાન આપ્યું એ જગતના ઇતિહાસમાં અમર બની ગયું સજાની ખબર જાણી પ્લેટો ક્રીટો વગેરે સોક્રેટિસના મિત્રો તથા શિષ્યો દુઃખી થયા તેમાંના કેટલાક તેને કેદમાંથી છાનામાના ભગડણ પણ પહેરવી કરવા લાગ્યા એ માટે તેઓ ગોઠવણ પણ કરી પરંતુ સોક્રેટિસ કબૂલ થાય તો ને તેને સમજાવવા માટે તેઓએ ક્રીટોને તેની પાસે મોકલવાનો વિચાર કર્યો એટલે કે પ્લેટો અને ક્રીટો એ જે એમના ખાસ મિત્ર હતા
एक खास मित्र माथी क्रीटो એમની પાસે જાય છે। ક્રેટો વહેલી સવારે જેલમાં દાખલ થયો, જોયું તો સોક્રેટિસ ખાટલા પર નિરાતે ઊંઘતો હતો। 48 કલાક પછી જેને મરવાનું છે તેવા માણસ નસકોરા બોલાતો ઘસઘસાટ ઊંઘે છે। ગાઢ ઊંઘમાં ભંગ પાડવાની ક્રેટોની હિંમત ના ચાલી, ચૂપચાપ તે બાજુ પર બેસી રહ્યો। થોડી વાર પછી સોક્રેટિસ જાગ્યો એટલે ક્રેટોએ બધી વાત એને સમજાવી, પરંતુ સોક્રેટિસે ડોકું ધૂણાવી ના પાડી। ધૂણાવી એટલે કે મસ્તકમાં થતું કંપન એને ના પાડી અને કહ્યું, એથેન્સવાસીઓએ ભલે મને અન્યાય કર્યો હોય અથવા એથેન્સનો કાયદો ભલે મને અન્યાય કરતો હોય, પરંતુ બીજા અન્યાય કરે તેથી આપણે પણ અન્યાય કરવો એ ન્યાય મુક્ત નથી। જૂઠાણાનો જવાબ જૂઠાણાથી આપવો, પાપનો સામનો પાપથી કરવો એ કદી વ્યાજબી નથી, એમ મેં હંમેશ કહ્યું છે। એટલે એથેન્સવાસીઓએ મને અન્યાય કર્યો હોય તો પણ ચોરી છુપીથી ભાગી જવું એ મને ન છાજે એટલે કે મારા પર શોભે નહીં। વળી આજ સુધી મેં અહીંના ધારા પાડ્યા છે, ધારા એટલે કે નીતિ નિયમો પાડ્યા છે, અહીં ઉછર્યો છો, અહીંના નિયમ મુજબ મેં લગ્ન કર્યું છે, મેં લશ્કરમાં સેવા કરી છે, આ બધું મેં સ્વેચ્છાએ કર્યું છે, સ્વેચ્છા એટલે કે પોતાની ઈચ્છાથી। હું ગમે ત્યારે આ રાજ્ય છોડી બીજા રાજ્યમાં જઈ શકતો હતો, અહીં જ વસવાનું મને કોઈએ ફરમાન નહોતું કર્યું। અહીં રહીને મેં અહીંના નાગરિક તરીકેના હકોને જવાબદારી સ્વીકારી લીધા છે, આ દિવસ સુધી હકોનો લાભ લીધો છે। હવે આજે રાજ્યના લોકોને હું ગુનેગાર લાગું છું અને માનો કે મને અન્યાયની રીતે પણ એના કાયદા મુજબ તેઓ સજા ફરમાવે છે, હવે મારી સલાહ મુજબ હું નાસી જાઉં તો શહેરના તમામ કાયદાઓના પાયાને મેં ધક્કો પહોંચાડ્યો કહેવાય અને એ રીતે રાજ્યને તેના સૌ નાગરિકોને મેં નુકસાન પહોંચાડ્યું કહેવાય। કીધો આમ તે કદી કરાય, આમ કરવું એ પાપની સામે પાપથી બદલો વાળવા જેવું થાય। ક્રેટો કશું બોલી શક્યો નહીં। અહીંયા સોક્રેટિસના વિચારો જુઓ કે ભલે એથેન્સવાસીઓએ મને અન્યાય કર્યો છે પણ એમની સામે મારે અન્યાય કરવો એ જરૂરી નથી, પાપની સામે પાપ કરવું, જૂઠાણા સામે જૂઠાણું કરવું એ આપણે જરૂરી નથી। તે કાળે એથેન્સમાં ઝેર આપીને મોતની સજા કરવામાં આવતી, આ યાદ રાખજો કે એથેન્સમાં કઈ રીતે સજા કરવામાં આવતી હતી। સોક્રેટિસને કેદખાનામાં ઝેરનો પ્યાલો આપવામાં આવ્યો, જેલના અધિકારી રડતા રડતા તેને આપ્યો, પણ સોક્રેટિસે તે હસ્તે મોડે હાથમાં લીધો અને જાણે સરબત પીવાનું હોય એમ આનંદથી તે પી ગયો, આમ તે મૃત્યુને વશ થયો। એથેન્સવાસીઓ આ રીતે પોતાના એક મહાન પુરુષને ઝેર આપીને જગતમાંથી વિદાય કર્યો, પરંતુ સત્યને ખાતર મોતને વરનાર તે સત્ય હવે સોક્રેટિસ આજે દુનિયાભરમાં અમર થઈ ગયા છે। એટલે કે અહીંયા જુઓ કે એથેન્સ જ્યારે જેલમાં હતા, સોક્રેટિસ અને ક્રેટો જ્યારે એમને મળવા માટે ગયા કે એથેન્સના અમુક લોકો તેને ચોરી છુપેથી ભગાડવા માંગે છે, ત્યારે એ ક્રેટોની સામે કેવી સરસ દલીલ કરે છે કે એથેન્સવાસીઓએ ભલે અપમાન કર્યું હોય, ભલે મારો અન્યાય કર્યો હોય, પણ મારે એમની સામે અન્યાય કરવો નથી, મેં એ લોકોમાં જે વિચારસરણી નાખી છે એ વિચારસરણીને ધક્કો મારવો એ મારે નથી। એટલે કે એ ત્યાંથી ચોરી છુપેથી ભાગી જતા નથી। એ વખતે એથેન્સમાં જ્યારે મોતની સજા કરવામાં આવતી ત્યારે એમને ઝેર પીવડાવવામાં આવતું હતું, એ જ્યારે જેલના અધિકારી એમને રડતા રડતા જ્યારે ઝેરનો પ્યાલો આપ્યો ત્યારે એ પ્યાલો એમને હસતા હસતા મોડે હસતા હસતા પી લીધો અને એ રીતે મૃત્યુને વશ થયો। એથેન્સવાસીએ આ રીતે એક પોતાના મહાન પુરુષને ગુમાવ્યો હતો। વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠમાં જોયું કે સત્યવીર સોક્રેટિસ કયા કાળમાં થયો હતો, કે જ્યારે એથેન્સમાં લોકોને યુદ્ધના લીધે જે વિચારસરણી બદલાય એ વિચારસરણીના કાળમાં એ થયો હતો, એ લોકોમાં જે શિથિલતા આવી ગઈ હતી એ શિથિલતા એને દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો અને એ સાથે સાથે રાજ્યના લોકોની સાથે બી હળતો ભળતો હતો, એમની સાથે ધર્મ રૂઢિ રીતિ રિવાજ એ બધાની રીતે વાતો કરતો હતો અને જે વાતો કરતો હતો એના લીધે એથેન્સનો જે યુવા વર્ગ હતો એ યુવા વર્ગ એના પર ખૂબ પ્રભાવ રાખતો હતો અને એના જ લીધે રાજ્યના જે લોકો હતો અમુક લોકો એના પર ગુસ્સે થતા હતા અને એને જાહેરમાં મોતની સજા કરવામાં આવી હતી અને જ્યારે મોતની સજા કરવામાં આવી ત્યારે એથેન્સના અમુક લોકોને ઘણું દુઃખ થયું, એ ચોરી છુપેથી બી એને જેલમાંથી છોડાવવા માંગતા હતા, પણ જ્યારે એને ક્રીટો અને પ્લુટો નામના જે એના મિત્ર હતા એમાંથી એક ક્રીટો જ્યારે જેલમાં મળવા જાય છે ત્યારે એ શું જુએ છે કે 48 કલાક પછી જેનું મોત થવાનું છે એ માણસ ઘસઘટાર ઊંઘમાં છે અને એ ક્રીટોની સામે દલીલ કરે છે કે મારે ગમે તે હોય જે એથેન્સવાસીઓ મેં જે સજા કરી છે એ સજાને મારે માન્ય રાખવી। મને લાગે છે કે વિદ્યાર્થી મિત્રો તમને આ પાઠ સમજમાં આવી ગયો હશે। થેન્ક યુ।